સમાચારમાં આગળ વાત સુરતની સુરતમાં નશામાં ધૂત પોલીસકર્મીએ કર્યો અકસ્માત સહારા દરવાજા વિસ્તારમાં અકસ્માતનો વિડીયો વાયરલ થયો છે દારૂના નશામાં પોલીસ કર્મીએ હાથ લારીને ઉડાવી અકસ્માતમાં ફેરિયાની સામાન્ય ઈજા થઈ છે નશામાં ધૂત પોલીસ કર્મીને સ્થાનિકોએ પકડ્યો વાયરલ વિડીયો અંગે ન્યૂઝ એટીન પુષ્ટિ નથી કરતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદને વિકાસ કાર્યોની ભેટ મળશે એમસી અને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ તરફથી ત્રણ હજાર બાર કરોડના વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે રિવરફ્રન્ટ ખાતે યોજનારા આજના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે આ ઉપરાંત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે ગાંધીનગરમાં સીએએ સંદર્ભે અભિવાદન કાર્યક્રમ યોજાયો સીએએ બિલના લાભાર્થી નાગરિકોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર માન્યો દરેક જિલ્લામાંથી આવેલા શરણાર્થીઓ જેમને નાગરિકતાનો લાભ મળ્યો છે તેમણે સરકારનો આભાર માનીને હર્ષ સંઘવીનું અભિવાદન કર્યું પાકિસ્તાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન અને અન્ય દેશોના નાગરિકોને સીએએ બિલથી ભારતની નાગરિકતા મળતા રાજ્ય સરકારનો આભાર માન્યો છે સહજતાથી નાગરિકતા મળી રહે એના માટેની દરેક જગ્યાએ એક કેન્દ્રો શરૂઆત પણ આપણે કરી રહ્યા છીએ અને એને ઓનલાઈન પ્રક્રિયાની બધી જ વિધિ ત્યાં થઈ જાય એ પ્રકારની પણ યોજના બનેલી છે અને એવું લાગે છે કે બહુ ટૂંકા સમયની અંદર આપણે ગુજરાતની અંદર આ સાહીઠ ટકા પરિવારોને નાગરિકતા પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત કરી શકશે છે ગુજરાતમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નિર્માણ થવાની નથી કારણ કે આપણી ગુજરાત સરકારનો ખૂબ हकात्मक वलन कारण खूब झड़पी प्रोसेस नागरिकता काम पूर्ण स्ट्रगल सहा के मुझे पता है कि कैसे धक्के खाए जाते हैं नागरिकता के लिए और जो इंडियन होने का जो हमको मतलब हम जो वहां से आते थे ना यहाँ पे भले हम उसको भी अपना कंट्री नहीं मानते पर यहाँ आने के बाद भी ऐसा लगता है कि हम पाकिस्तानी हैं तो वो जो एक हमारा घर मतलब हम हिंदुस्तानी है वो जो हमें सौभाग्य दिया ना हमें जो फीलिंग दी है वो मोदी जी ने दी है

આવી નાગરિકતાની અરજીઓની પૂરતી ચકાસણી કરી નાગરિકતા આપવામાં આવી રહી છે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જિલ્લા તંત્રને અને લોકોને અભિનંદન પાઠવ્યા વિવિધ પદાધિકારી જિલ્લા કલેક્ટર આપણે રાખી દઈએ આપી દઈએ જેટલું થાય એટલું એટલે કાલ આજે નિર્ણય લઈને તાત્કાલિક આજે તેર જણાને અહીંયાની સિટી સિટીઝન મળી છે અને અહીંના નાગરિકત્વનો પત્ર એમને આજે અમારા અધિકારી સાથે રહીને રાજકીય રીતે અને તમામે એક તેર જણાને એને કાયમી અહીંયા રહેવા માટેનો એનો પત્ર આપી દીધો હોય થરપારથી દસ વર્ષથી અહીંયા આવ્યા છીએ અમને આજે સિટીઝનશીપ મળી રહી છે તેની ખૂબ ખુશી થાય છે અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમનો આભાર આભાર માનીએ છીએ અમને આ નાગરિકતા માટે ખૂબ ખૂબ તો લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો જૂનાગઢ ભાજપમાં મોટા પાયે ભરતી મેળો માણાવદરના પૂર્વ એમએલએ આજે કરશે કેસરિયા વંથલીમાં પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય કેસરિયા કરશે પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી કરશે કેસરિયા કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય પણ કેસરિયા કરશે જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મિષ્ઠા કામાણી ભાજપમાં જોડાશે ભાજપના ભરતી મેળામાં મોટી સંખ્યામાં આપના કાર્યકરો પણ કેસરિયા કરશે તો મંથલી માર્કેટયાર્ડમાં કાર્યક્રમ પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે કેસરિયા કરશે પાંચમી ફેબ્રુઆરીએ માણાવદરના કોંગ્રેસના એમએલએ અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું હતું આ કાર્યક્રમમાં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયા ભૂપત ભાયાણી જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડિયા પૂર્વ ધારાસભ્યો પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા છે તો મહત્વનું છે કે આ તમામ લોકો આજે કેસરિયા કરશે જૂનાગઢ ભાજપમાં મોટા પાયે ભરતી મેળો ચાલી રહ્યો છે વંથલીમાં પૂર્વ કોંગ્રેસ એમએલએ પણ કેસરિયા કરશે ગાંધીનગરમાં સેક્ટર અગિયારમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના કાર્યાલયનું ઉદ્ઘાટન વૈદેહી બેમાં નવું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું ગૃહ રાજ્યમંત્રી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા રાજ્યમાં ડ્રગ્સના દૂષણ ડામવા થઈ રહેલી કામગીરીની અલ્પેશ ઠાકોરે પ્રશંસા કરી અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવાર હસમુખ પટેલે અલ્પેશ ઠાકોર પર નિવેદન આપ્યું અલ્પેશ ઠાકોરને આ બેઠકની તાકાતનો અંદાજ નથી અલ્પેશભાઈ અહીં દોઢ વર્ષથી આવ્યા હું પાંચ વર્ષથી છું હું હર્ષભાઈ પણ આભાર માનું કે હું તો વેસન મુક્તિ સાથે જોડાયેલો છું એ કેવી વાત કરું છું કે આજની યુવા પેઢી આવનારી યુવા પેટી એ નશા મુક્ત રહે પરંતુ હર્ષભાઈ આવ્યા પછી આ ગુજરાતની બોર્ડરો દેશની બોર્ડરો એને સીજ કરી અને જે રીતે ટ્રક પકડી રહી છે જે રીતે ગુજરાતની પોલીસ ખડે પગે કામ કરી રહી છે હર્ષભાઈના નેતૃત્વમાં હું હર્ષભાઈ પણ આ ગુજરાતીઓ વતી આભાર માનું છું અલ્પેશભાઈ કહેતા એક લાખની લીડ અલ્પેશભાઈને દોઢ વર્ષનો અનુભવ છે મને પાંચ વર્ષનો અનુભવ છે વિધાનસભાનો આ વિધાનસભાની જે વર્તમાન તાસીર છે ને તમે આંકી એની ક્ષમતા જે પ્રમાણે મતદારો વધ્યા છે જે પ્રમાણે મન બન્યું છે અને જે પ્રમાણે કોંગ્રેસીઓને અલ્પેશભાઈ ભાજપમાં જોડ્યા છે કારણ કે ગામડે ગામડે જવ તારે ખબર પડે सरपंच कांग्रेस में तो साहब भाजपा आई गई अल्पेश भाई आया था क्या है मेहनत नहीं मोदी जी का नाम काम और राम जी का नाम चलने वाला है दौड़ लाख सुधी पहुंचवानी ताकत आ विधानसभा में હવે ચાલીસ થી પિસ્તાળીસ દિવસ જ બાકી રહ્યા છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપ્યા સંકેત અલ્પેશ ઠાકોરના કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમમાં બોલ્યા ઋષિકેશ પટેલ ઐતિહાસિક લીડથી ભાજપને વિજય બનાવવા કરી આપ સૌ બિલકુલ તૈયાર છો હવે ચાલીસે હંમેશા ચૂંટણી ના હોય તો પણ નાના મોટા કામ કોઈ ગંગા સ્વરૂપા માતા હોય તો એને વિધવા પેન્શન અપાવવાનું કામ પીએમ જે વાય કાર્ડ અપાવવાનું કામ નળ રેશન કાર્ડ અનેકવિધ કામો સાથે આ કાર્યકર્તા હંમેશા સંકળાયેલો હોય એક કાર્યકર્તા પચીસ પચાસ એના બૂથમાં નાની મોટી સહાય અને મદદ કરવા ગયો હોય ત્યારે આ જે સેવાની તાકાત છે અને સેવાની તાકાત એ સરકારી યોજનાઓના માધ્યમથી તમે તમારા ખોળામાં ઝીલો છો એ આશીર્વાદ તમે મેળવો છો અને એ આશીર્વાદને હવે ફરીથી આપણે સૌ આદરણીય નરેન્દ્રભાઈને ભૂતકાળમાં ન મળી હોય એવી સીટો સાથે જીતાડવાનો સંકલ્પ દેશે કર્યો છે સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાશ એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી

જયારે મોદી સાહેબ તો પહેલી વાર લડતા હતા ત્યારે પણ સત્યાવીસ સીટ લઈ ગયા હતા બે સીટ એમાં એક જ્યોતિરાદિત્ય સિંધિયા હતા જે હવે આ બાજુ આવ્યા મધ્યપ્રદેશનું રાજકારણ બહુ જ અલગ છે તમે સમજો આ જે ત્યાંસી ટકાનો આંકડો છે ને કદાચ તમે એ એક વર્ષ પહેલા પૂછ્યો હોત ને તો કદાચ પાંચ દસ વીસ ટકા ઓછા હોત પણ લાડલી યોજના જેના થકી આખી સરકાર પલટાઈ ગઈ ભલે મામા શિવરાજ મામા નું બહુ જ એમ જેને કે એન્ટી ઇન્કમ્બન્સી પણ કહી શકાય પણ આપણે બી ચર્ચા કરી હતી એ વખતે મધ્યપ્રદેશમાં સરકાર બને ભાજપની એવી કોઈ ભીતિ આપણને દેખાતી નહોતી તેમ છતાં બમ્પર વિજય બમ્પર વિજય મળ્યો તો કે ગ્રાસરૂટ લેવલની વાતો બહાર આવી અને હવે તો મામા પોતે લોકસભા લડે છે કાલે આજ મામા કદાચ કેબિનેટમાં મંત્રી પદે બેઠા છે તો આ બધી પરિસ્થિતિના હિસાબે અને મેં કીધું હિન્દી હાર્ટબેલ છે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ હરિયાણા ઉત્તરાખંડ હિમાચલ આ પાંચ સાત રાજ્યો એવા છે કે જે કદાચ પાક્કા હિન્દુત્વના રંગે પછી આ વોટમાં એ કન્વર્ટ થતું હોય છે ગઠબંધનના મુદ્દા બધા સાચા મને એવું હતું મધ્યપ્રદેશમાં કારણ કે કોંગ્રેસે જે રીતે પ્રચાર કર્યો જે રીતે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધીએ આરતી કરી હતી ઉજ્જૈનમાં જઈને અને એ સિવાય એક સોફ્ટ હિન્દુત્વ એ સિવાય મુદ્દાની વાત કરી હતી કારણ કે મધ્યપ્રદેશમાં બે સરકાર જોઈ છેલ્લા પાંચ રાજ્ય સરકારની દ્રષ્ટિએ કમલનાથની સરકાર દોઢ વર્ષ જોઈ ત્યારબાદ મામાની સરકાર

મળી શકે છે એલડીએફ ને ચાર બેઠક મળવાનું અનુમાન અહીંયા આગળ પણ જોવા મળી રહ્યું છે કારણ કે એનડીએ ને બે બેઠક મળવાનું અહીંયા અનુમાન છે બે બેઠક પણ તેઓ માટે તો નજીકમાં જ હશે ચારસો નો આંકડો પાર કરવા માટે પરંતુ યુડીએફ મોટો રોલ અહીંયા આગળ ભજાવશે અને તેને લઈને પણ સંજય સમજવું જરૂરી થઈ જશે કે જો ચારસો નો આંકડો પાર કરવો છે તો અહીંયા પણ ટાર્ગેટ કરવું પડશે હવે સૌથી વધારે મહત્વની વાત હિરેનભાઈ તમારે એ પણ જાણવી સમજવી પડશે કે અહીંયા આગળથી કઈ રીતે આખું આ કડીને આગળ ચાલવું હવે તમે આને પરિણામ માનશો કે હજી આને તમે ઓપિનિયન પોલ સાથે વળગેલા છો પ્રશાંતભાઈ નો સવાલ અરે અમિતભાઈનો નો એ જ સવાલ શૈલેષભાઈ

ત્યાં આગળ કોઈ તમને હિન્દુત્વના નામે કોઈ એવું ખોટું મા મેં તમને કીધું જ્યાં શિક્ષિત લોકો રહે છે જે રીતનું વિધાનસભાની ચૂંટણી પહેલા વાધારણ હતું જે પ્રકારે ત્યાં આગળ જૂથવા જ હતો ભાજપ માં તો કોઈ પ્રકારે ત્યાં આગળ એવું નતું દેખાતું કે મધ્યપ્રદેશ માં ભાજપ ની આવી કેરળ ની વાત પર આવું

સાવરકર ને તો કાયર સાવરકર ને તો કાયર સાવરકર ને તો માફીવીર અને સાવરકર ને તો અંગ્રેજો ના પેન્શન પર જિલ્લા વ્યક્તિ તરીકે જ આ દેશ અને દુનિયાના ના લોકો ઓળખવાના છે હું છું આજ પણ હું આપને એ જ વાત કે અમે તો સંઘર્ષ કરી ઘણા વર્ષોથી સત્તામાં નથી અમે ક્યારે એવો અભિમાન નથી રાખ્યો કે અમે ક્યારે એવો હમ નથી રાખ્યો અમે ક્યારે એવા આંકડા નથી આપ્યા અગ ગોળા આપકી બાર દેડસો પાર આપકી બાર ચારસો પાર હું માનું છું ચૂંટણી પંચના કમિશનરે જે રીતે રાજીનામું આપ્યું છે એ અને આ આંકડાઓની ક્યાંક ઉલટ તપાસ કરવામાં આવે તો ઘણા બધા તથ્યો આ દેશની જનતા સામે આવશે